જે મિત્રો ગયો છેલ્લા લેક્ચરમાં આપણે ટ્રેક્સ ઓફ તાજનગર જોયું હતું, આજે આપણે સીતાપુર લાઇટ્સ વિશે જોઈશું. જોઈએ પહેલો પેરાગ્રાફ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એનું વિરોધી, એમ કહેવાય કે અર્બન એટલે શહેરી. તો ઉત્તર પ્રદેશના ગામડાઓમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ, ઓવર એટલે વધારે, 60% એટલે 60% હાઉસ હોલ્ડ ઘરોમાં આર વિધાઉટ પાવર. વિધાઉટ એટલે વિના, વિથ એટલે સાથે, પાવર એટલે વીજળી. તો ઉત્તર પ્રદેશના ગામડાઓમાં 60% ઘરોમાં વીજળી વિનાના છે. 60% ઘરો કેવા છે? વીજ વિનાના છે, આ વીજળી વિનાના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લો ઇઝ વન સચ પ્લેસ. સીતાપુર જિલ્લો આવું એક સ્થળ છે, પ્લેસ એટલે સ્થળ, વિથ નો પાવર, જ્યાં આવી કોઈ વીજળી નથી. એ સ્મોલ, એક નાનું સોશિયલ એન્ટરપ્રાઇઝ, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સાહસિક જૂથ, જેનું ગુજરાતી થાય, કોલ્ડ, જેને કહેવામાં આવે છે મેરા ગાંવ પાવર, શોર્ટ ફોર્મ છે એનું MGP. તો એક નાનું સામાજિક સાહસિક જૂથ છે જેને મેરા ગાંવ પાવર તરીકે ઓળખવામાં આવે છે. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, ઇઝ ટ્રાઇંગ, ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરી રહ્યા છે, ઇઝ ટ્રાઇંગ ચાલુ વર્તમાનકાળ બતાવે છે, બદલવાનું, ચેન્જ એટલે બદલવું, થિંગ્સ એટલે બાબત, આ વસ્તુને કે આ બાબતને બદલવાની. કઈ બાબતને? કે ઉત્તર પ્રદેશના ગામડાઓમાં જ્યાં વીજળી નથી ત્યાં વીજળી પૂરી પાડવાનું કાર્ય કરવાનો એ પ્રોગ્રામ કરી રહ્યા છે. દે આર પુટિંગ, તેઓ મૂકી રહ્યા છે 2 સોલર પેનલ્સ, 2 એટલે 2, સોલર એટલે સૌર્ય, પેનલ એટલે તકતીઓ, એટ એ ટાઈમ, એક જ સમયે તેઓ એક સાથે 2 સૌર્ય તકતીઓ મૂકે છે. આ પણ ચાલુ વર્તમાનકાળ છે. આર પુટિંગ ઇઝ MR પ્લસ V1ના છેડે આવીએ એટલે ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તેઓ એક સાથે 2 કાચની તકતીઓ મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, અને એક જ વર્ષમાં MGP એટલે કે મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ, કનેક્ટ એટલે જોડવું, હેઝ કનેક્ટેડ એટલે હેવ હેઝ પ્લસ V3, તો પૂર્ણ વર્તમાનકાળ બતાવે છે. MGPA હેઝ કનેક્ટેડ, જોડી દીધા મોર ધેન, વધારે 3500 3500 કસ્ટમર્સ એટલે ગ્રાહકો ટુ સોલર પાવર મિની ગ્રીડ. તો MGPA એક જ વર્ષના અંદર 3500 કરતાં પણ વધારે ગ્રાહકો આ સોલર પાવર મિની ગ્રીડ્સ, સૌર્ય ઉર્જા વીજ જૂથમાં એક જ વર્ષમાં 3500 ગ્રાહકો જોડી દીધા. કોણે જોડ્યા? કે MGPA એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય લેવલે. ટૂંકમાં એક જ વર્ષમાં MGPA 3500 કરતાં વધારે ગ્રાહકોમાં આ સૌર્ય જૂથમાં ગ્રામ્ય લેવલે જોડી દીધા છે. કનેક્ટેડ એટલે જોડી દેવું. બીજો પેરેગ્રાફ જોઈએ. વિલેજ બાય વિલેજ, વિલેજ એટલે ગામડું, વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજે ગામ. MGP ઇઝ બિલ્ડિંગ, MGP બિલ્ડિંગ એટલે બનાવે છે, નેટવર્ક જાળવું, લો કોસ્ટ, લો એટલે નીચી ને હાઈ એટલે ઊંચી, કોસ્ટ એટલે કિંમત, સોલર માઇક્રોગ્રીડ્સ. તો MGP એક જાળું બનાવે છે જેમાં નીચી કિંમતે સોલર માઇક્રોગ્રીડ, વીજ જૂથ, સૂર્ય વીજ જૂથ આપે છે, પૂરું પાડે છે. દેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ, જેમાં 2 LED બલ્બ એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક વખત મોબાઈલનું ચાર્જ થાય એટલો પોઈન્ટ આપવામાં આવે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, તમામ પેઇંગ એટલે ચૂકવતા હાઉસ ઘરોને હોલ્ડ એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. તો એણે શું કર્યું છે? એક ગામથી બીજે ગામ MGPA એક વિશાળ નેટવર્ક જાળું ઊભું કર્યું છે, જેમાં આ વીજ જૂથના અંદર લોકોને જોડ્યા છે, અને જેમાં 2 LED બલ્બ અને એક વખત મોબાઈલનું ચાર્જિંગ થાય એટલો પાવર આપવામાં આવે છે એવા તમામ ઘરોને, જે 25 રૂપિયા દર અઠવાડિયે ચૂકવે છે. દેટ ઇઝ ચીપર, ચીપર એટલે સસ્તું અને કોસ્ટ એટલે મોંઘું, એનું વિરોધી. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, ચીપર એટલે સસ્તું, કેરોસીન એટલે ઘાસલેટ કેરોસીન, જે કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ, જેનો ખર્ચ ડબલ બમણો થઈ થાય છે
अक्रोस ए मंथ जो महीना में वापरीए तो अठवाडिया 25 रुपया हो तो महीना 100 थाय एटलू जो एनी जगह आप केरोसिन वापरीए तो महीने 200 रुपया खर्च थाय एटले आज सौर्य ऊर्जा है आपने एम कहवाय कि महीना 100 रुपया मळे जैसे केरोसिन वापरे तो आपने 200 रुपया थाय एटले बमणो खर्च थाय। सोलर पावर एज ए स्मोकलेस सोर्स ऑफ लाइट आ सूर्य पावर है सूर्य ऊर्जा एक केवी है स्मोकलेस धुमाड़ा रहित है स्मोक एट धुमाड़ा लेस एट रहित सोर्स ऑफ लाइट तो आ सूर्य ऊर्जा ए धुमाड़ा रहित ऊर्जा स्त्रोत है शू है धुमाड़ा रहित ऊर्जा स्त्रोत है। कम्स विथ एडेड बेनिफिट्स टू द कस्टमर हेल्थ कम्स आए साथे साथे एनी साथे बीजू शू मळे छे उमेराईने एडेडेल उमेराईने बेनिफिट टू द कस्टमर हेल्थ ग्राहकोनी जे तंदुरस्ती छे हेल्थ एटले तंदुरस्ती एमां पण फायदो थाय छे बेनिफिट थवो एटले फायदो एडवांटेज। तो आ रीते एम कहेवाय कि अठवाडियाना 25 रुपया नजीवा दरे अठवाडियाना 25 रुपये बे LED बल्ब अने एक वक्त मोबाइलनो चार्ज थाय एटलो वीज दर आपवामां आवे छे। आगळ जोईए હવે શું થાય છે ઇન્સ્ટોલિંગ ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપન કરવું માઇક્રોગ્રીડ આ વીજ જૂથ છે એનું સ્થાપન કરવું ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ ગામડાના અંદર આ વીજ જૂથનું વીજ જે નાનું એવું જોડાણ છે એનું સ્થાપન કરવું એક ભવ્ય ગ્રાન્ડ એટલે ભવ્ય ઇવેન્ટ એટલે પ્રસંગ છે ઇન વિલેજ ગામડામાં એન્ડ એવરી વન ગેટ્સ દરેક વ્યક્તિ ઇન્વોલ્વડ ની અંદર સામેલ થાય છે ગેટ્સ ઇન્વોલ્વ એટલે માં સમાવેશ થવો ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરાવા ડમડમપુરાવા નામના ગામડામાં ધ ટીમ મેપ્સ ટુકડી મેપ્સ નકશો બનાવે છે ટીમ ત્રીજો પુરુષ એક વચન છે મેપ્સ એટલે આમ નકશો થાય પણ અહીંયા નકશો બનાવે છે ક્રિયાપદ તરીકે વપરાયું છે તો ડમડમપુરાવા ગામડામાં ટુકડી એક નકશો બનાવે છે ધ વિલેજ હાઉસ ગામડાના ઘરમાં બાય હાઉસ બિનેટ બિનેટ એટલે નીચેના ભાગમાં તો સ્કોર્ચિંગ મિડ ડે સન સ્કોર્ચિંગ એટલે બળતા ઉનાળાના મધ્યમાં એટલે કે બપોરના સમયે સૂર્યના તડકાના અંદર બળબળતા આ તડકામાં જે કહેવાય ડમડમપુરાના ગામડામાં ટુકડી નકશો બનાવે છે ઘરે ઘરે જઈને વર્કિંગ આઉટ એટલે નક્કી કરવું ડિસાઇડ પ્લાન કરવું વર્કિંગ આઉટ નક્કી કરે છે વેર ટુ પ્લેસ ક્યાં મૂકવું પ્લેસ એટલે મૂકવું ઈચ વાયર ઈચ એટલે દરેક વાયરને ક્યાં મૂકવો એ નક્કી કરે છે ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર જેથી ગ્રાહકો એની સાથે જોડાઈ શકે શું થાય જેથી કરીને ગ્રાહકો એની સાથે જોડાઈ શકે સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ જેથી કરીને ગ્રાહકો આ વીજ જૂથની સાથે જોડાઈ શકે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન કેટલાક ઘરના માલિકો છે એ આની સાથે જોડાય છે જોઈન ઇન એટલે જોડાવું વાઇલ અધર્સ લુક ઓન અન્ય લોકો લુક ઓન એટલે જોયા કરે છે કોલિંગ આઉટ ઓર્ડર્સ કેટલાક લોકો એમ કહેવાય કે હુકમ કરે છે આમ કરો તેમ કરો નહીં કે એન્જિનિયરો બહુ વધારે હોય ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડ વાઇડ આઈડ અથવા તો અન્ય કેટલાક વોચિંગ એટલે જુએ છે ક્યુરિયસ એટલે ઉત્સુકતાથી પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા વાઇડ આઈડ પહોળી આંખે અન્ય કેટલાક લોકો પહોળી આંખે આ પ્રક્રિયાને જુએ છે આગળ જોઈએ હવે જોઈએ આગળ ધ રૂફ ઓફ એ સ્ટડી સ્ટડી એટલે મજબૂત સ્ટ્રોંગ રૂફ એટલે છત તો જે ઘરની છત કેવી હોય મજબૂત હોય બ્રિક એટલે ઈંટો અને વોલ્ડ એટલે દિવાલો જેની દિવાલો ઈંટોની બનાવેલી હોય હોમ ઇન ધ ઈચ વિલેજ એવા દરેક ઘરને ઇઝ ઓલવેઝ ચોઝન હંમેશા પસંદ કરવામાં આવે છે ચોઝન ઇઝ ચોઝન એ પેસિવ હોય છે વર્તમાનકાળનું એઝ અ સાઇટ ઓફ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી તો એવા તમામ ઘરને પસંદ કરવા માટે પસંદ કરવામાં આવે છે જ્યાં આગળ પેનલ એટલે કાચની તકતીઓ અને બેટરી મૂકવા માટે તો
ફરી એકવાર જે ઘરની છત મજબૂત હોય અને એના ઘરની દિવાલો ઈંટોની બંધાવેલી હોય ગામડાના અંદર, એવા તમામ ઘરને એ ઘર ઉપર કાચની તકતીઓ અને બેટરી મૂકવા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે મજબૂત તો હોવું જોઈએ ને. એઝાઝ, હવે અહીંયા એઝાઝ એક વ્યક્તિનું નામ છે, એઝાઝ નામનો વ્યક્તિ છે, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કંપનીનો પહેલો એવો ઇલેક્ટ્રિશિયન છે, ટુ બી રિક્રુટેડ. રિક્રુટેડ એટલે એને નોકરીએ રાખવામાં આવે છે, રિક્રુટ એટલે ને નોકરીએ રાખો, જેને નોકરીએ રાખવામાં આવે છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રુઈસા. લોકલ એટલે સ્થાનિક, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લાના, બ્લોક ઓફ રુઈસા, રુઈસા બ્લોકના સ્થાનિક જિલ્લામાં તેને એક ઇલેક્ટ્રિશિયન તરીકે આ એઝાઝની પસંદગી કરવામાં આવે છે. હવે એ કામ શું કરે છે, ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ કરવું એટલે એ સ્થાપન કરે છે. શેનું સ્થાપન કરે છે, ધ પેનલ્સ, તકતીઓ, ઇન અ સાઉધરલી ડિરેક્શન. સાઉધરલી એટલે દક્ષિણ દિશાની, દક્ષિણ તરફની, ડિરેક્શન એટલે દિશા, ટુ કેપ્ચર, પકડવા માટે, એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ, જેથી શક્ય એટલો સનલાઇટ, સૂર્યપ્રકાશને પકડી શકાય. તો એઝાઝનું કાર્ય શું છે, તો એઝાઝ શું કરે છે, તો ઇન્સ્ટોલ ધ પેનલ, પેનલ એ કાચની તકતીઓને ગોઠવે છે ઇન ધ સાઉધરલી ડિરેક્શન, દક્ષિણ દિશા તરફ, જેથી કરીને એ દિશામાંથી પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત થઈ શકે. આગળ જોઈએ, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. વી આર સેવિંગ, સેવિંગ એટલે બચાવી રહ્યા છીએ, અમે બચાવી રહ્યા છીએ એન્વાયરમેન્ટ, અમારા પર્યાવરણને, વિથ ધીસ લાઇટ, આ પ્રકાશની સાથે અમે અમારા પર્યાવરણને બચાવીએ છીએ આની સાથે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ, અને અમારા ઘરોમાં પણ કોઈ જ પોલ્યુશન એટલે પ્રદૂષણ નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, એક ગામડાનો ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ, નવા ધંધાઓ, બિઝનેસીસ એટલે ધંધાઓ, નવા ધંધાઓ પણ હવે શું થઈ ગયું છે, શરૂ થઈ ગયા છે. ઇમર્જ એટલે બહાર આવવું, સ્ટાર્ટિંગ એટલે શરૂ થવું, નવા ધંધાઓની પણ હવે શરૂઆત થઈ છે. ટુ મર્જ, ઇમર્જ અમોંગ્સ કસ્ટમર, ટુ અમારા ગ્રાહકોમાં નવા ધંધાઓ પણ હવે વિકસી ચૂક્યા છે, બહાર આવ્યા છે. સેઝન અધર, બીજાએ કહ્યું, ઇન વન વિલેજ, એક ગામમાં, કસ્ટમર્સ આર યુઝિંગ, ગ્રાહકો આ પ્રકાશનો ઉપયોગ કરે છે, લાઇટ એટલે પ્રકાશનો, યુઝિંગ એટલે ઉપયોગ કરે, ચાલુ વર્તમાનકાળ છે. ટુ વીવ, વીવ એટલે વણવું, અને સેરીઝ એટલે સાડીઓ, બાય નાઇટ, રાત્રિ દરમિયાન. તો એક ગામમાં ગ્રાહકો રાત્રિ દરમિયાન આ સાડીઓને વણવાનું કાર્ય આ વીજળી પ્રકાશથી કરે છે. ઇન અનધર, બીજા એક બીજામાં કહીએ તો, વન મેન નાવ હેઝ નાઇટ બિઝનેસ, એક વ્યક્તિ તો રાત્રિનો ધંધો શરૂ કરી દે છે, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, ટેબલ ઉપર મૂકવાનું કપડું છે એનો ધંધો રાત્રિ દરમિયાન ચાલુ કરી દે છે. ઈ સેઝ, એ કહે છે, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક. કુક એટલે રાંધવું, રસોઈ કરવી. ઇટ્સ નાઇસ, એ ખૂબ જ સરસ છે. તો ઇટ્સ એટલે ઇટ ઇઝ નાઇસ, એ ખૂબ જ સારું છે. ટુ હેવ, હોવ લાઇટ, પ્રકાશ, વાઇલ વી કુક, જ્યારે અમે રસોઈ કરતા હોઈએ ત્યારે આ પ્રકાશ હોવ, એ ખૂબ જ સારી બાબત છે. એન્ડ ઇટ, અને ખાઈએ છીએ ત્યારે, જ્યારે રસોઈ કરીએ છીએ અને ભોજનને રસોઈ બની ગયા પછી ખાઈએ ત્યારે આ પ્રકાશ હોય છે, ત્યારે ખૂબ જ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અમારા બાળકો પણ હવે સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. દોસ્તો, આ હતી આપણી સ્ટોરી, આ પાર્ટની, સીતાપુર સ્લાઇડ. આ સાથે આપણું આ યુનિટ રીડ વનનું છે, એમ કહેવાય કે યુનિટ વનનું સ્ટોરી 2 પૂરી થાય છે. આપણે સ્ટોરી થોડી વારમાં 3 પણ જોઈએ છીએ.